ગાંધીનગરમાં દેખાવની ભીતિથી નાકાબંધી કરી દેવામાં આવી છે એલઆરડી પુરુષ ઉમેદવારો દેખાવો કરી શકે છે ફરી દેખાવાની ભીતિ બાદ નાકાબંધી કરવામાં આવી છે શહેરના પ્રવેશ દ્વારો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે ઉમેદવારોએ દેખાવો કર્યા હતા પૂર્વ મંજૂરી વગર જ ધરણા યોજવામાં આવ્યા હતા ગઈકાલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે તૈયારી કરી લેવામાં આવી અને તમામે તમામ જે પ્રવેશ દ્વારો છે ત્યાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે રીતે ઉમેદવારોએ ધરણા પર બેસીને બોલ મચાવ્યો હતો નારેબાજી કરી હતી પોલીસ અને આંદોલનકર્તાઓ વચ્ચે જે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા તે ટાળવા માટે આજે પહેલેથી જ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો ગઈકાલે જે દેખાવ કરતાઓ હતા તેમાંથી એકસો ઓગણસી ઉમેદવારોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઝપાઝપીના ઘર્ષણના અને ટીંગા ટોળીના દ્રશ્યો પણ સર્જાયા હતા ભરૂચમાં એક કંપનીના ઇન્ટરવ્યુ માટે કતાર લાગી ગઈ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા એબીસી ચોકડી નજીક હોટલ પર લોકોના ટોળે ટોળા ફરી વળ્યા ખાનગી કંપનીમાં ભરતી માટે ઇન્ટરવ્યુ હતો જ્યાં જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અનેક જિલ્લા અને તાલુકાના લોકો અહીં ઇન્ટરવ્યુ આપવા માટે આવી પહોંચ્યા હતા

ઘટનામાં રિક્ષા ચાલક ફસાઈ ગયો હતો અકસ્માત બાદ ટ્રેલર છૂટું પડી ગયું હતું ઘટનામાં રિક્ષા ચાલક જે ફસાઈ ગયો હતો સમગ્ર અકસ્માતની જે ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા છે મોડાસામાં હજીરામાં અકસ્માત નોંધાયો હતો બોટાદમાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું ગઢડાના જીજાવદર ગામ પાસેની આ ઘટના છે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા પાણી ભરાતા ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું માઇનોર કેનાલ દ્વારા ઈશ્વરિયા દરેડ મેલાણા સહિતના ગામોના ખેડૂતોના પાક માટે પાણી અપાય છે તાત્કાલિક પાણી બંધ કરીને કેનાલ રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે રાજકોટમાં કપાસિયા તેલમાં ભાવ વધારો ઝીંકાયો છે એક દિવસમાં ચાળીસ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ઓગણીસો દસ પર પહોંચી ગયો છે દસ દિવસમાં જ ભાવમાં એકસો પચીસ રૂપિયાનો વધારો નોંધાયો પાછલા મહિનાથી કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે સોયાબીનના ભાવ વધતા તેલના ભાવ પણ વધ્યા છે કપાસનું ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે કપાસ હળવો હોવાનું કારણ પણ વેપારીઓએ રજૂ કર્યું છે હજુ પણ તેલના ભાવ વધી શકે છે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પતંગ ચગાવવા જતાં પડી જતાં એક બાળકનું મોત થયું છે અમદાવાદના મેઘાણી નગરની આ ઘટના છે જ્યાં આઠ વર્ષ બાળક ધાબા પરથી પટકાયો સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે આઠ વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબા પર ચડ્યો હતો જ્યાં ધાબા પરથી પટકાઈ જતાં બાળકનું મોત થયું છે તો વડોદરામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી પતંગ ચગાવવા જતાં પડી જતાં એક કિશોરનું મોત થયું છે વડોદરાના વાઘોડિયા વિસ્તારની આ ઘટના છે જ્યાં ચૌદ વર્ષનો કિશોર ચોથા માળેથી પટકાયો પતંગ ચગાવવા માટે કિશોર ધાબા પર ચડ્યો હતો તેની સાથે કોઈ વડીલ ન અને પતંગ ચગાવવામાં મસ્ત બનેલો આ કિશોર ધાબા પરથી પટકાઈ ગયો